गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ छु प्रदीप ब्राह्मणुज अने आज मैं आपना सर्वोपरि स्कूल महेन्द्रनगर ऑनलाइन विडियो लेक्चर में आपनु स्वागत करूँ छू। तो सौथी पहला दरेक विद्यार्थी मित्रों कॉमेंट बॉक्स में पोतानी ऑनलाइन हाजरी पूरी ले छे, पोतानु आखू नाम कॉमेंट बॉक्स में लखी नाखो जेथी करी तमारी ऑनलाइन हाजरी पूरी लेवाशे। आशा राखो छू कि दरेक विद्यार्थी मित्रों पोतानी ऑनलाइन हाजरी पूरी लीधी हशे। तो आज आपणे आगळनो पाठ जे छे ई शुरू करीए के चिता स्टीयर्स नो पार्ट टू। पार्ट एक ना आपणे भणी गया आगळ, जेमां जोयुं के जे ईडी शिकारी जे छे ए कई रीतना झाड़नी नीचे बैठो बैठो एनो खराब विचार साथे ए बच्चाने पकड़े छे। फरी एकवार आपणे एने याद करी लईए के झूलू हंटर जे झूलू प्रजाति नो शिकारी हतो जेनुं नाम ईडी हतुं, ए जंगल में शिकार करवा माटे निकळ्यो हतो। तो ए समय एक झाड़ नीचे शुं करतो हतो, बैठो हतो अने ए हरणना टोळाने एने जोयुं अने जोयुं के आमांथी आ हरण जे छे ए केवा अद्भुत हरण छे। एने विचार आव्यो के आमांनुं एक हरण मने मळी जाय तो केवुं सारुं, पण एमांथी एकादाने पण पकड़वा माटे मारे शुं करवुं पड़शे, खूब मेहनत करवी पड़शे, मारे एनी पाछळ केटलुं बधुं दोड़वुं पड़शे। तो एने जोयुं अचानक के एक मादा चित्ता ए हरणना टोळा बाजु धीमे धीमे शुं करी रही छे, सरकी रही छे, क्राउलिंग। क्राउलिंग एटले सरकवुं। तो सरकता सरकता एमांथी एक कूदी अने एक हरणने शुं करी ले छे, झड़पी ले छे अने ए हरण पकड़ाई जाय छे। एटले पछी एना नाना बच्चा जे छे मादा चित्ताना ए झाड़ीमांथी शुं आवे छे, बहार आवे छे अने बधाई थई अने ए जे मील मील एटले के भोजन, ए भोजननो शुं करे छे, आनंद माणे छे। अने आ जोई अने ई ईડીને બચ્ચાની પ્રત્યે શું થાય છે, ઈર્ષા થાય છે કે આ બચ્ચાઓને કેવું સારું કે કઈ કામ કર્યું નથી, કોઈ મહેનત કરી નથી, છતાં પણ એમને ખાવાનું મળી ગયું। તો એને મનમાં એક એવો ખરાબ વિચાર આવે છે કે આમાંનું એક પણ બચ્ચું જો મારી પાસે હોય તો કેવું સારું, એ મારું શું બની જશે, હું એને ટ્રેનિંગ આપીશ કે એ મારા માટે શું કરશે, શિકાર કરશે, એટલે પછી મને પણ શિકાર કેવી રીતે આસાનીથી મળી જશે, અને પછી હું ખાલી એને ઓર્ડર જ આપીશ કે જા મારા માટે તું એક હરણને શું કરી આવ, પકડી આવ। તો આવા ખરાબ વિચાર સાથે એના મનમાં આવો ખરાબ વિચાર ચાલી રહ્યો હતો અને એના અનુભવ પ્રમાણે ઈડીને જે અનુભવ હતો જંગલનો એ પ્રમાણે એને ખબર હતી કે ક્યારેય પણ જે ચીતા જે છે એ મનુષ્ય ઉપર હુમલો કરતો નથી। તો એટલા માટે એને એ બચ્ચાને પકડવાનું કેવું લાગ્યું, સલામત લાગ્યું કે હું આમની પાછળ જઈશ તો એ કેવું રહેશે, સલામત રહેશે, મારી ઉપર હુમલો કરશે નહીં। તો સાંજ સુધી એમનો પીછો કરે છે અને જ્યારે ચિતા જે છે એ બચ્ચાને ઝાડીમાં મૂકી અને સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે ઝરણા સાઈડ જાય છે ત્યારે આ તકનો લાભ ઉઠાવી અને ઈડી જે છે એ બચ્ચાને શું કરે છે, પોતાની જાળમાં પકડી લે છે। અને બચ્ચા એટલા બધા નાના હોય છે કે ત્યારે દોડવા માટે પણ સક્ષમ હોતા નથી, ક્યાંય ભાગીને બીજે જઈ શકતા પણ નથી। તો એ બચ્ચાને પકડી અને પોતે જે સાથે જે બાસ્કેટ લાવ્યો હતો એ બાસ્કેટમાં શું કરી દે છે, છુપાવી દે છે। ત્યારબાદ આપણે આજે આગળ આ પાઠને થોડો વધારીએ તો ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ, મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ, થોડો સમય થાય છે પછી જે માદા ચિતા જે છે એ ત્યાં પાછી ફરે છે પોતાના બચ્ચા પાસે। સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ, તેને જોયું કે તેને તેના બચ્ચા ક્યાંય પણ મળ્યા નહીં, ફાઇન્ડ એટલે ગોતવું, પણ તેને ક્યાંય પણ એના બચ્ચા દેખાણા નહીં। સી લુક્સ ઓલ અરાઉન્ડ, તેને ઓલ અરાઉન્ડ, ઓલ એટલે બધી અને અરાઉન્ડ એટલે બાજુ, બધી બાજુ એને જોયું પણ ક્યાંય પણ એના બચ્ચા દેખાણા એને નહીં। ફર્સ્ટ ઓફ ઓલ ધ બીકમ એંગ્રી એન્ડ જમ્પ
વાળી, તે ખૂબ જ ગુસ્સે થઈ, ફરતી બાજુ જોયું ક્યાંય પણ બચ્ચા દેખાણા નહીં, એટલે એકદમ ગુસ્સે થઈ જઈ અને જમ્પ વાઇડલી, વાઇડલી એટલે જંગલી રીતે, એકદમ જંગલી પ્રાણી છે, હિંસક થઈ ગયું હોય અને કૂદકા મારતું હોય એ રીતના ચિત્તા જે છે શું કરવા લાગ્યો, કૂદવા લાગ્યો. સી સ્નીપ્ડ ઓલ અરાઉન્ડ, તે શું કરવા લાગી, ફરતી બાજુ સૂંઘવા લાગી. સ્નીપ એટલે શું થાય, સૂંઘવું. સ્નીફ એટલે શું થશે, સૂંઘવું. તે ફરતી બાજુ સૂંઘવા લાગી પણ તો પણ બચ્ચાનો ક્યાંય ખબર મળી નહીં. તમને ખ્યાલ હોય કે કોઈ પણ પાણી હોય એને સૂંઘવાની શક્તિ વધારે હોય, એ સૂંઘીને કહી શકે કે કઈ બાજુ શિકાર છે અથવા એની ઉપર કોઈ હિંસક પ્રાણીઓ હુમલો કરે છે કે એની એરિયામાં એટલા જેનો હોય એમાં કોઈ પ્રાણી કે નવ વ્યક્તિ આવ્યું છે તો એ સૂંઘીને કહી શકે છે. તો એવી જ રીતના આજે માદા ચિત્તા જે છે એ પોતાના બાળકોને સૂંઘીને પત્તો લગાવે છે, છતાં પણ એનો કોઈ પણ પત્તો મળતો નથી. બટ અલાસ, અલાસ એટલે અફસોસ. આપણે ગુજરાતીમાં ઘણી વાર કહેતા હોય કે મને ઘણો અફસોસ થયો, તો એ જ રીતના ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ, અલાસ. કે બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબી, પણ અફસોસ તેને તેના વાલા બેબી, તેના વાલા બચ્ચા ક્યાંય પણ મળ્યા નહીં. એટ લાસ્ટ સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઈંગ. ક્રાય એટલે તો આપણને બધાને ખબર જ હોય, ક્રાય એટલે શું થશે, રડવું. કે એટ લાસ્ટ પછી છેલ્લે તે શું કરવા લાગી, રડવા લાગી, એકદમ દુઃખી થઈ જઈ. સેડ એટલે દુઃખી, એન્ડ ક્રાઈંગ સ્ટાર્ટેડ ક્રાઈંગ એટલે કે દુઃખી થઈ અને રડવા લાગી. સી ક્રાઈડ એન્ડ ક્રાઈડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તો એ આખી રાત રડતી જ રહી, રડતી જ રહી, એ ત્યાં સુધી રડી કે બીજો દિવસે સાંજ સુધી. આખી રાત પણ એને રડવાનું શરૂ રાખ્યું અને બીજો દિવસે સાંજ સુધી પણ એ શું કરતી હતી, રડતી જ હતી. પોતાના માતાને પોતાના બચ્ચાની ક્યાંય પતો ના મળે તો એનાથી આ દુઃખ સહન ના થાય. તો પ્રાણી હોય કે મનુષ્ય હોય, કોઈ પણ હોય, પોતાના માતાને પોતાના બચ્ચા પ્રત્યે એટલો પ્રેમ હોય છે, બાળક પ્રત્યે એટલો પ્રેમ હોય છે, તો એ શું કરે છે, રડતી જ રહે છે, રડતી જ રહે છે. આખી રાત રડે છે અને બીજે દિવસે સાંજ સુધી પણ રડે છે. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે કઈ રીતના ચિત્તા જે છે એ પાછી આવે છે, પોતાના બાળકોને શું કરે છે, પતો લગાવે છે, ફરતી બાજુ જુએ છે, સૂંઘીને પણ પતો લગાવે છે પણ ક્યાંય પણ એનો પતો મળતો નથી. તો આ તમારી નોંધબુકમાં આ પેરેગ્રાફનું જેટલું પણ તમને યાદ રહે એટલું તમે એનું ભાષાંતર લખી લો. હું તમને એક મિનિટનો ટાઈમ આપું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની રીતે ભાષાંતર જેટલું પણ યાદ રહે એટલું લખી લીધું હશે. તો પાઠને થોડોક આગળ વધારતા, સી ક્રાઈડ એન્ડ ક્રાઈડ અનટિલ હર ટીયર મેડ ડાર્ક સ્ટેન. સ્ટેન એટલે શું થશે, ડાર્ક. તો એ ત્યાં સુધી રડતી હતી કે જ્યાં સુધી પોતાના ટીયર
ના સિક્સ જે છે, સિક્સ એટલે તો બધાને ખ્યાલ જ હોય કે આપણા બોડીનો એક પાર્ટ જે સિક્સ એટલે ગાલ, તો પોતાના ગાલ ઉપર કાળા ડાઘા ના પડી ગયા. ત્યાં સુધી શું કરતી હતી? રડતી જ હતી. સી વોલ સ્ટીલ વીપિંગ, એ રોકાયા વગર એક પણ સેકન્ડ એક પણ મિનિટ રોકાયા વગર શું કરતી હતી? વીપ. વીપ એટલે પણ શું થશે? રડવું. ક્રાય નો સેમ મિનિંગ વર્ડ છે. સેમ મિનિંગ એટલે સમાન અર્થી. જેમ ગુજરાતીમાં સમાન અર્થી બે હોય, જેમ કે પૃથ્વી, તો પૃથ્વીનો બીજો અર્થ શું થશે? ધરા. સેમ પણ ઇંગ્લિશમાં પણ સેમ મિનિંગ આવે, સમાન અર્થી. જેમ તો વીપ એટલે પણ રડવું થાય, ક્રાય એટલે પણ રડવું થાય. તો એ રોકાયા વગર રડે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તેના ચીક, તેના ગાલ ઉપર કાળા ડાઘ નથી પડી જતા, ત્યાં સુધી શું કરે છે? રડતી જ રહે છે. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ધ વિલેજ. એટ નાઇટ એટલે કે રાત્રિના સમયે મધર ચિત્તા, આ જે માદા ચિત્તા હતી, એ ક્રાઇડ સો લાઉડલી એટલે કે ખૂબ જ જોર જોરથી, લાઉડ એટલે કે ઊંચેથી શું કરતી હતી? રડતી હતી. ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન. હર્ડ એ હિયરનું સાંભળવું, હિયર એટલે શું થાય? સાંભળવું. એનો ભૂતકાળ શું થશે? હર્ડ. તો આ ખૂબ જ લાઉડલી એટલે કે ઊંચેથી સાંભળ રડતી હતી, તો એને એ તો વાઇસ મેન દ્વારા સાંભળવામાં આવી. વાઇસ એટલે શું થશે? ડાયું. ડાયું અથવા સમજદાર. તો એને એક સમજદાર વ્યક્તિ દ્વારા સાંભળવામાં આવી, તો એ વ્યક્તિ જે હતો એ આ જંગલમાં રહેવાથી એને પ્રાણીઓની ખબર હોય. જંગલની આજુબાજુ જે રહેતા હોય તો એને એના પ્રાણીઓ વિશે ખબર હોય છે કે એ મુશ્કેલીમાં છે કે કઈ રીતના છે, એને પ્રાણી જીવન વિશે જાણતો હોય. તો અહીંયા જંગલમાં રહેતા એક, જંગલના નજીક ગામમાં રહેતા એક સમજદાર માણસે એને સાંભળી કે આ ચિત્તા જે છે એ જોર જોરથી શું કરે છે? રડે છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટડ વોટ હેડ હેપન્ડ. તો જે આ ગઈઢો માણસ હતો એ બધી વાતને શું કરી ગયો? સમજી ગયો કે શું એની સાથે ઘટના ઘટી છે. હેપન્ડ, કોઈ ઘટના ઘટે છે. આપણે કહી છીએ કે શું થયું ત્યારે આપણે એને ઇંગ્લિશમાં આપણે એમ કહી છીએ કે વોટ હેપન્ડ. તો આને ખબર પડી ગઈ કે આની સાથે કઈક ઘટના ઘટી છે. તો એ સમજી ગયો કે આ ચિત્તા સાથે કેવી ઘટના ઘટી હશે, એ પોતાની સૂઝબૂઝથી સમજી જાય છે. હી ઇમિડિયટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તે ઇમિડિયટલી, ઇમિડિયટલી એટલે ઝડપથી શું કરે છે? ટુક, ટુક ટેક નો ભૂતકાળ. ટેક એટલે લેવું, અને ટેક નો ભૂતકાળ શું થશે? ટુક. પોતાની લે છે. શું લે છે? સ્ટ્રોંગ ક્લબ. સ્ટ્રોંગ એટલે મજબૂત, અને ક્લબ એટલે લાકડી. પોતાની મજબૂત લાકડી લે છે. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હર્ટ. કેમ આઉટ, કમ અને કેમ, કમ નો ભૂતકાળ શું થશે? કેમ. કેમ આઉટ, આઉટ એટલે નીકળવું, અને હર્ટ આપ્યું છે તો હર્ટ એટલે શું થશે? ઝૂંપડી. પોતાની ઝૂંપડીમાંથી શું કરે છે? એ બહાર નીકળે છે. ધીસ ઓલ્ડ મેન, અને આ જે ગઢો માણસ હતો, સેનો વોઝ વેરી વાઇઝ. અને આ ગઢડા માણસનું નામ હતું સનો, અને આ સનો ખૂબ જ કેવો વ્યક્તિ હતો? સમજદાર વ્યક્તિ હતો, દાયો વ્યક્તિ હતો. વાઇઝ મેન, વેરી વાઇઝ એટલે કે ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ. તે દરેક પ્રાણીઓ વિશે શું કરતો હતો? જાણતો હતો. એના પ્રાણી જીવન વિશે એ બધું જાણતો હતો અહીંયાના, અને દરેક પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો. લવ, લવ એટલે ચાહવું. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે કઈ રીતના માદા ચિત્તા જે છે એ રોકાયા વગર શું કરે છે? રડે છે. એના ચીક એટલે કે એના ગાલ ઉપર શું થાય છે? મોટા કાળા ડાઘા પડી જાય છે. ત્યાં સુધી એ રડતી જ રહે છે, અને
એટલી જોર જોર થી રાત્રિના સમયે રડતી હોય છે કે ત્યાં બાજુના ગામમાં આવેલા એક ડાયા માણસ જેનું નામ શનો હતું એના દ્વારા શું કરવામાં આવે છે, એને સાંભળવામાં આવે છે અને એને ખ્યાલ આવી જાય છે કે આ ચિતાના રડવાનું કારણ શું હોય. તો એ પોતાની મજબૂત લાકડી લઈ અને પોતાની ઝૂંપડીમાંથી શું કરે છે, બહાર નીકળે છે. અને એ શનો એ એકદમ ખૂબ જ ડાયો માણસ હોય છે અને એ પ્રાણી જેવો છે, પ્રાણી જે હોય છે એ પ્રાણીઓને ખૂબ જ શું હોય છે, ચાહતો હોય છે અને એમના વિશે જાણતો પણ હોય છે. તો આ પેરેગ્રાફ જે છે એ પોતાની રીતે પોતાની નોંધ પોથીમાં તમને જેટલું પણ યાદ રહે એટલો તમારે લખી નાખો, હું તમને એક મિનિટનો સમય આપું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના નોંધબુકમાં પાઠાંતર લખી લીધું હશે. હવે પાઠને આગળ વધારતા, વેન શનો ફાઉન્ડ આઉટ ધ હાઈડન કપ. વેન એટલે જ્યારે, શનો ફાઉન્ડ, ફાઉન્ડ એટલે ગોતવું અથવા મળવું, આઉટ ધ હાઈડન કપ, જ્યારે શનો જે છે એ ઓલા બચ્ચા જે છે એને શું કરે છે, ગોતી લે છે અને મળી જાય છે, ત્યારે હી ન્યુ ધેટ ઇટ વોઝ ઇડીસ વીક્ડ આઈડિયા. વીક્ડ આઈડિયા, વીક્ડ એટલે દુષ્ટ. તો એને ખ્યાલ આવી જાય છે, ન્યુ નો નો ભૂતકાળ, ન્યુ નો એટલે જાણવું, તો એ જાણી જાય છે કે આવો વિદ્ધ એટલે કે દુષ્ટ, ખરાબ, આવો ખરાબ આઈડિયા જે છે, આઈડિયા એટલે વિચાર, એ ઈડી સિવાય બીજા કોઈનો હોઈ શકે નહીં. હી ગોટ એંગ્રી વિથ ઈડી, અને તે ઈડી પ્રત્યે શું થાય છે, ખૂબ જ ગુસ્સે થાય છે. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તો તે જે છે શનો ઈ ઈડીના ઝૂંપડા તરફ શું થાય છે, દોડી જાય છે. રસ એટલે સામે દોડવું અને શાઉટેડ, શાઉટેડ એટલે ચિલ્લાવું અથવા જોર જોરથી બોલવું. આઈ હેટ યુ ઈડી, હેટ એટલે શું થાય, ધિક્કારવું. તે ઈડીને શું કરે છે, ધિક્કારે છે, નફરત કરે છે. એવરીબોડી ઓફ અવર ટ્રાઇબ, અવર ટ્રાઇબ, એવરીબડી, એવરીબડી એટલે દરેક વ્યક્તિ આપણા ટ્રાઇબનું, ટ્રાઇબ એટલે શું થશે, જાતિ. જાતિ અથવા જમાત. આપણને ખ્યાલ હોય કે જંગલ વિસ્તારમાં લગભગ બધાના ઓલા આદિવાસીઓના શું હોય છે, કબીલા હોય છે, એક એમની જાતિ અલગ હોય છે. તો એમ કહે છે કે આપણી જાતિના દરેક લોકો, એવરીબડી, તને શું કરે છે, હેટ, હેટ એટલે કે ધિક્કારે છે. તો એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ, કારણ કે યુ આર લેઝી. તું કેવો છે, લેઝી, લેઝી એટલે આળસુ.
કેવો છે? લેઝી, એકદમ આળસુ છે, લેઝી હન્ટર છો તો કેવો? આળસુ શિકારી છે. એન્ડ વીક ટુ, અને લેઝી તો છું આળસુ તો છું પણ સાથે સાથે કેવો છું? વિગ્ડ. વિગ્ડ એટલે દુષ્ટ, તું ખરાબ પણ છું. વી નો ધેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. તો વી નો, વી એટલે આપણે બધા, નો એટલે જાણીએ છીએ કે જે શિકારી હોય છે એને મસ્ટ હન્ટ એટલે કે શિકાર કરવો જોઈએ. ફરજિયાત શિકાર તો જે છે એ કરવો જ જોઈએ, કેમ કે હન્ટર નું કામ, શિકારી નું કામ શું છે? શિકાર કરવો. પણ શિકાર કઈ રીતના કરવો જોઈએ? આવા વિડ, આવા દુષ્ટ આઈડિયા થી નહીં, પણ પોતાની સ્ટ્રેન્થ અને સ્કિલ થી, પોતાની જે આવડત છે એ આવડત નો ઉપયોગ કરીને જ આપણે શું કરવો જોઈએ? શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું કેવો શિકારી છે? આળસુ શિકારી છે, તને કામ કરવું ગમતું નથી. યુ આર અ થીફ, તું શું છે? ચોર. થીફ એટલે શું થશે? તું ચોર છે. શું છે? ચોર. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા ટ્રાઇબ, ટ્રાઇબ એટલે જાતિ, જમાતના નિયમો જે છે, રૂલ્સ, રૂલ્સ એટલે નિયમો જે છે એ તે શું કર્યા છે? બ્રેક કર્યા છે. બ્રેક નું ભૂતકાળ બ્રોક, તો અહીંયા બ્રોકન આપેલું છે. તો તે આપણા જે રૂલ્સ છે, આપણી જાતિના જે રૂલ્સ છે એને શું કર્યા છે? બ્રેક કર્યા છે, તોડ્યા છે. યુ હેવ બોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, એમ કે છે. ડિસઓનર, ડિસઓનર એટલે બદનામ. તે આપણી જાતિના દરેક લોકોને શું કર્યા છે? બદનામ કર્યા છે. તારા કારણે આપણે આખી જાતિને આ બદનામ કરી છે. તે તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે જ્યારે સનો જે છે એ ઓલા બચ્ચાઓને શું કરે છે? શોધી કાઢે છે, ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે આવો દુષ્ટ આઈડિયા જે છે એ કોનો હોઈ શકે? ઈડીનો હોઈ શકે. તો એટલા માટે એ ઈડીની ઝૂંપડી બાજુ દોડી જાય છે, રસ કરે છે, અને ત્યાં જોર જોરથી શું કરે છે? બોલે છે, એની ઉપર ચિલ્લાય છે કે આઈ હેટ યુ ઈડી, હું તને શું કરું છું? ધિક્કારું છું, તને નફરત કરું છું. કે આપણી જાતિના દરેક લોકો મળતાને શું કરે છે? નફરત કરે છે. કેમ કે તું કેવો છે? આળસુ અને વીક. વીક એટલે દુષ્ટ છે. શું કામ? કેમ કે તે આવી રીતે ખરાબ આઈડિયાથી આવી રીતના શિકાર કર્યો છે. અને શિકારી હોય અને શિકાર તો કરવાનો જ હોય, પણ પોતાની આવડત સાથે, નહીં કે આવી રીતે દુષ્ટ વીક, આવા જે વીક આઈડિયાથી કોઈએ શિકાર કરવો જોઈએ નહીં. આપણી સ્ટ્રેન્થ, આપણી સ્કિલ, આપણી આવડતનો ઉપયોગ કરી અને આપણે શું કરવો જોઈએ? શિકાર કરવો જોઈએ. અને તું કેવો શિકારી છે? આળસુ શિકારી છે. તું ચોર છે, કે તે આપણા જાતિના જે નિયમો જે છે એ નિયમ શું કર્યા છે? તે તોડ્યા છે. કે યુ હેવ બોટ ડિસઓનર ઓફ ધ હોલ ટ્રાઇબ, અને તે આપણી આખી જમાત, આખી જાતિ જે છે એને શું કરી છે? બદનામ કરી છે. તો આ પેરેગ્રાફનું તમારે તમારી મૌલિકતાથી જેટલું પણ યાદ રહે એટલું ભાષાંતર તમારી નોંધપોથીમાં લખી નાખો. હું તમને થોડો સમય આપું છું.
આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોંધપોથીમાં લખી લીધું હશે. પાઠને આગળ ચલાવતા ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર ધે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. અને અહીંયા જમાતના જાતિના દરેક લોકો ભેગા થયા અને એને એવું વિચાર્યું કે આપણે ઈડી જે છે એને આ જંગલમાંથી શું કરી નાખી, હંમેશા માટે, ફોર એવર એટલે હંમેશા. હંમેશા માટે એને આ જંગલમાંથી શું કરી નાખી, આપણે બહાર કાઢી નાખી. તે જમાતના લોકોએ ભેગા થઈને એવું ડિસાઇડ કર્યું, ડિસાઇડ એટલે નક્કી કર્યું. સનો ટુક ધ કપ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ધ ધેર મધર. સનો શું કરે છે કે જે બંને બચ્ચા જે છે કપ એને પોતાના શોલ્ડર, શોલ્ડર એટલે ખંભા ઉપર શું કરે છે, બેસાડે છે. અને બેસાડી અને એની જે માતા હોય છે એ માતાની સાથે શું કરે છે, મૂકી આવે છે એની પાસે. ઈ સો ધેટ લોંગ વેઇટિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એ વર. અને તે જોવે છે, સન્નો જે છે એ એની માતા પાસે જઈને જોવે છે કે એની માતાની હાલત જે છે એ રડી રડી અને એને એટલા આંસુ નીકળેલા હોય છે. જેમ કે આપણા ટોપ આપણે જે ચેપ્ટરનું નામ છે ચિતા ટીયર્સ, ટીયર્સ એટલે આંસુ ઉપરનું જે આ પાર્ટ છે, તો એ રડી રડીને એના એટલા આંસુ નીકળેલા હોય છે કે પોતાના ચીક ઉપર સ્ટેન શું થઈ ગયા હોય છે, ડાર્ક કાળા શું પડી ગયા હોય છે, ડાર્ક થઈ ગયા હોય છે. ફેસ ફોર એવર, ફોર એવર એટલે હંમેશા માટે, એ કાળા ડાકા એના મોઢા ઉપર હંમેશના માટે થઈ ગયા હોય છે. તો આ આપણે ચિતાના પાઠ વિશે જે હતી આ નાનકડી સ્ટોરી અને આ છેલ્લો પેરેગ્રાફ જેમાં સમજાવ્યું મેં તમને કે દરેક જે મેમ્બર્સ જે હોય છે એ જમાતના મોટા વડીલો, જમાત હોય એમાં અમુક મેમ્બર્સ હોય છે જાતિમાં, આપણને ખ્યાલ જ હોય કે એ લોકો જે કહે એ રીતના ડિસાઇડ આપણા જાતિમાં થતું હોય છે. તો ત્યાં જાતિના લોકોએ બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે ઈદી જે છે એને ક્યાંય આ આજે આપણું ગામ છે આ ગામ અને આ જંગલમાંથી હંમેશના માટે શું કરી નાખી, કાઢી નાખી, દખલ આમાં દે જ નહીં અને બહાર કાઢી રાખી. તો એ હંમેશા માટે ઈદીને શું કરે છે, જંગલમાંથી ખસેડી નાખે છે. અને સનો જે છે ડાયો માણસ, સમજદાર માણસ, એ ચિતાના બચ્ચાને પોતાના ખંભા ઉપર બેસાડી અને એની માતા પાસે શું કરવા જાય છે, મૂકવા જાય છે. ત્યારે તે જોવે છે કે ચિતાના ગાલ ઉપર, એના ફેસ ઉપર કાળા ડાઘા પડી ગયા હોય છે રડી રડીને, અને એ ડાઘા હંમેશના માટે પડી ગયા હોય છે, જે કોઈ દિવસની ડાઘા જશે નહીં. તો આ પેરેગ્રાફનું ભાષાંતર તમે, લાસ્ટ પેરેગ્રાફ જે છે એનું ભાષાંતર તમે તમારી રીતે જેટલું પણ યાદ રહ્યું હોય એ તમારી નોંધપોથીમાં લખી લેશો. હું તમને થોડો સમય આપું છું. તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ ભાષાંતર લખી લીધું હશે. તો આ પાઠની આપણે સ્ટોરી જોઈ કે આ પાઠમાં ઘણા એવા ક્રિયાપદો છે જે ભૂતકાળમાં દર્શાવેલા છે,
तो ए भूतकाळनुं સાદુ રૂપ શું થશે ઈ આપણે આખા પાઠમાંથી ગોતી અને શું કરવાનું છે લખવાનું છે જેમ કે આપણે હું તમને પહેલી જ લાઈનમાં હું કોઈ પહેલી લાઈન વાંચું એમાં તમે જોઈ શકો કે લોંગ લોંગ અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી ઝુલુ હન્ટર હતો ઈ ઝાડીની નીચે બેઠો હતો ઘણા સમય પહેલા હિઝ નેમ વોઝ ઈડી અને તેનું નામ શું હતું ઈડી હતું ત્યારબાદ જો ધ્યાનથી ઈ શો અ લાર્જ હર્ડ ઓફ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો તો એ લાઈન જે છે ત્રીજા નંબર એમાં લખ્યું છે કે હી શો તો શો જે છે એ સી નું ભૂતકાળ છે તેનું ભૂતકાળ છે સી નું આ સાદુ રૂપ છે અને આ કયું છે ભૂતકાળ તો આવા શબ્દો જે છે આખા પાઠમાં ઘણા બધા આવેલા છે જેમ કે નો નું ભૂતકાળ ન્યુ પણ આવેલું છે એવા ઘણા બધા શબ્દો જે છે એ આ પાઠમાં આવેલા છે તો તમારે આવા શબ્દો જે છે એ શોધી અને તમારી નોંધબુકમાં લખવાના છે એ તમારું આજનું લેસન છે આગળ જે આપણે ચિત્તા વિશેની ફેક્ટ જે છે ચિત્તા વિશેની હકીકતો એ આપણે પાઠ 3 માં જોશું